ओम नमो नारायण। हूँ અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। આજે આપણે બનાવશું સાઉથ ઇન્ડિયાની એક સ્પેશિયલ ડિશ છે કર્ડ રાઈસ, જે આપણે દહીં ભાત। કર્ડ રાઈસ કે દહીં ભાત બનાવવા માટે આપણે આ એક કપ ચોખા લીધા છે, જે ભાતના ચોખા આપણે નોર્મલ ઘરમાં વાપરતા હોઈએ, એ બાસમતી નથી લીધા, આપણે કોલમ લીધા છે એક કપ ચોખા। અને આ આપણે દાડમના દાણા લીધા છે થોડાક સર્વ કરવામાં, અને થોડાક આપણે લીલા ધાણા લીધા છે। રાઈ લીધી છે આપણે એક ચમચી, અને થોડુંક આપણે હંચર લીધું છે અડધી ચમચી, મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે। અને આપણે ઘી લીધું છે, આમાં ઘીનો વઘાર કરશું આપણે। અને દહીં જોશે આપણે, જે રીતે ભાત આપણે બનાવ્યા હોય એ હિસાબે જેટલા ભાત તે હોય એટલું દહીં આપણે જોશે એમ। અને પાણી જોશે આપણે ભાત બાફવા માટે। આપણે બે લાલ મરચાં લીધા છે સૂકા, અને લીમડાના પાન આપણે થોડાક લીધા છે। એક ચમચી આપણે દાળ લીધી છે આ અડદની દાળ, અને એક ચમચી આપણે ચણાની દાળ લીધી છે। થોડીક આપણે હિંગ લીધી છે, અને બે આપણે લીલા મરચાં લીધા છે। પહેલાં આપણે ચોખાને ધોઈ અને બાફવા મૂકી દેહું, તો આને આપણે બે ત્રણ પાણીએ ધોઈ નાખશું। આ ચોખા આપણે બે ત્રણ પાણીએ ધોઈ નાખ્યા છે, હવે આપણે એને કૂકરમાં નાખી દેહું, આમાં આપણે પાણી નાખશું। આપણે આમાં 1.5 કપ પાણી નાખ્યું છે, ભાતથી થોડુંક ઉપર પાણી હોવું જોઈએ એમ, આટલું। અને હવે થોડુંક આપણે આમાં મીઠું નાખશું, અને થોડુંક આપણે ઘી નાખશું। ઘીવાળા ભાત ખાવામાં બહુ સારા લાગે છે। હવે આપણે આને ગેસ પર રાખી દઉં, ગેસ આપણે ચાલુ કરશું, અને કૂકરનું આપણે ઢાંકણું બંધ કરી દઉં। અને પહેલાં 5 મિનિટ આપણે હવા ભરાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખશું, પછી આપણે ધીમે ગેસે આમાં 2 વિસલ મારશું। આપણા ભાતમાં 2 વિસલ થઈ ગઈ હતી, હવે આપણે જોઈ લઈએ ખોલીને। ભાત આપણા સરસ બફાઈ ગયા છે, અને એકદમ સરસ છૂટાઈ થઈ ગયા છે। આ રીતે ઓછું પાણી નાખીને બનાવીએ એટલે સરસ થાય। આને આપણે કાઢી લેવું, કે આને આપણે ઠંડા કરવાના છે। આ ભાત ખાવામાં બહુ મીઠા લાગે છે। હવે આપણે આને ઠંડા થવા દઉં, થોડીક વાર પંખા નીચે રાખશું એટલે થઈ જશે સરસ એમ। આ ભાત આપણા ઠંડા થઈ ગયા છે, ઠંડા એકદમ કરી નાખવાના, ગરમ નહીં રહેવા દેવાના એમ, તો એકદમ સરસ ઠંડા થઈ ગયા છે ભાત આપણા, તો આપણે એને કાઢી લેવું। બધા ભાત આપણે આમાં કાઢી લઈએ, હવે આપણે આમાં દહીં નાખશું। જો તમારે દહીં વધારે ખાટું હોય તો થોડીક ખાંડ નાખવી હોય તો નાખી શકો, સ્વાદને બેલેન્સ કરવા માટે એમ।
तो आपणे पहेला एक कप दही नाखशू। આ એક કપ, બીજું બે કપ આપણે આમાં દહીં નાખ્યું છે, હવે આપણે મિક્સ કરી લેવું ને જોઈ લેવું, જરૂર પડે તો નાખવાનું એમ। હજી આપણે નાખશું થોડુંક દહીં, અડધો કપ, એટલે ભાત બની ગયા પછી જેટલા ભાત હોય એટલું દહીં આપણે આમાં જરૂર પડે। આ રીતનું થવું જોઈએ એમ। હવે આપણે આમાં લીલા મરચાં નાખી દઉં, આપણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું એમ, અને હંચર નાખી દઉં અને લીલા ધાણા નાખશું। અને આપણે મિક્સ કરી લઉં, થોડુંક આપણે મીઠું નાખશું, આપણે ભાત બાફવામાં નાખ્યું હતું એટલે આમાં એ પ્રમાણે નાખવાનું એમ। આ રીતે બધું મિક્સ કરી લેવાનું। હવે આપણે વઘાર કરી લેવું, આમાં આપણે વઘાર કરી લેવું, ગેસ ચાલુ કરશું ને આમાં આપણે ઘી નાખશું એક ચમચી, ઘીને આપણે ગરમ થવા દેવું। એકદમ સરસ ગરમ થવા દેવું, ઘી આપણું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં રાઈ નાખશું, રાઈ એકદમ સરસ ફૂટવા દેવું। હવે આપણે ચણાની દાળ નાખી દઈએ, ને અડદની દાળ નાખી દો, દાળને આપણે સેદ લાલ થવા દઈએ। આ રીતની આપણે લાલ થવા દેવાની દાળ બે। હવે આપણે લાલ મરચાં છે એને બે કટકા કરી નાખી દઉં, એ હિંગ નાખી દઉં અને લીમડો નાખી દઉં। હવે ગેસ બંધ કરી દઉં, હવે આપણા વઘાર છે એ દહીં ઉપર નાખી દઉં, હવે આને આપણે મિક્સ કરી લઈએ। આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું એમ,
હવે આપણે એમાં દાડમના દાણા નાખશું. થોડાક આપણે લીલા ધાણા નાખીશું ઉપરથી. તૈયાર છે આપણા કર્ડ રાઈસ કે દહીં ભાત. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કર્ડ રાઈસ કે દહીં ભાત.